મિત્રો આપણે આ બધા વિદ્યાર્થીઓને બીજા સ્ટાન્ડર્ડની એટલે કે લગભગ 3-10માં છો ઓકે ગુડ આ 3-10માંના વિદ્યાર્થીઓને આપણે 12માંની કયા સ્ટાન્ડર્ડની હતી બુક 12માંની 12માંની સાયન્સની આપણે બુક એને આપેલી છે આપણે જોઈએ મારી સીબીએસઈની છે આ સીબીએસઈની છે ચાલો પહેલેથી શરૂઆત કરો મારા ફર્સ્ટ પેજ ઉપર ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇટ્સ ફિલ્ડ્સનું ચેપ્ટર ચાલુ થાય છે એમાં પહેલાં ઇન્ટ્રોડક્શન આપ્યું છે નીચે ઇલેક્ટ્રિક ચાર્જના વારામાં આપ્યું છે નેક્સ્ટ પેજ ઉપર લાઇક ચાર્જીસ રિપેલ એન્ડ અનલાઇક ચાર્જીસ એટ્રેક્ટ એવો એક એક્સપેરિમેન્ટ આપ્યો છે પછી આગલા પેજ ઉપર યુનિફિકેશન ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ આપ્યું છે ફોર્થ પેજ ઉપર આપણને છે ને આમ ઇલેક્ટ્રોસ્કોપ અને પેપર સ્ટ્રીપ એક્સપેરિમેન્ટ આપ્યા છે ફિફ્થ પેજ ઉપર ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિક કંડક્ટર્સ અને ઇન્સ્યુલેટર્સના વારામાં આપ્યું છે અને સેકન્ડ પેરેગ્રાફમાં થર્ડ લાઇનમાં કંડક્ટર્સની ડેફિનેશન અને લાસ્ટ સેકન્ડ લાઇનમાં ઇન્સ્યુલેટર્સની ડેફિનેશન આપી છે સિક્સ્થ સ્ટોપ સાચું છે મિત્રો બીજી વાતને નોટિસ કરવા જેવી છે કે આ જ ત્રણેય બાળકો જ્યારે પહેલી વાર આવ્યા હતા પોતાની બુકનો ડેમો દેવા માટે ત્યારે એના અવાજ અલગ હતા અને અત્યારે આ બીજી વાર આવ્યા ને એમાં અવાજમાં વજન આવી ગયો એટલે આને કહેવાય કોન્ફિડન્સ મિત્રો કોન્ફિડન્સ એટલે ડર ક્યારે દૂર થઈ શકે તો આ વિશ્વની અંદર ડર દૂર કરવાનો એક જ નિયમ છે કે એનો સાક્ષાત્કાર કરવો પડે એટલે કે એનો અનુભવ કરવો પડે મિત્રો કદાચ પહેલી જ અનુભવમાં કદાચ દૂર ન થઈ શકે પણ બીજો ત્રીજો ચોથો જેમ અનુભવ થતો જાય એમ ડર 100% દૂર થતો જાય અને એમાં આ લોકોએ બીજાની પુસ્તક કરી ને ત્યારે એનો પોતાના મનનો એટીટ્યુડ કેવો હોય ખબર હવે આને મારે ક્યાં પરીક્ષા દેવાની છે એટલે એની પોતાની કરતાં બીજાની બુકમાંથી વધારે યાદ રહીએ કારણ કે એને ખબર છે ને આની પરીક્ષા નથી દેવાની અને પોતાની બુકમાં છે ને એનો જૂનો સોફ્ટવેર હોય કે અરે યાર આને તો પરીક્ષામાં પૂછાશે આપણને એટલે ખૂબ સરસ સરસ પરફોર્મન્સ ગુડ બોલ As you have seen that we three students of 10th standard have accepted the challenge and we have given the demo of 12th standard. So one of the positive point of Dharmeshwar is that if a children of 2nd standard can easily learn the book of 10th standard and can easily show their demo. So thank you, Dharmeshwar. Good. Thank you.